ગિફ્ટ સિટીમાં લીકરને પરમિશન આપવામાં આવી છે. આપણી સાથે છે ધારાસભ્ય અલ્પેશભાઈ ઠાકોર. અલ્પેશભાઈ, સૌથી વિરોધ તમારો જતો પણ આપને કહું કે હું આજે પણ વિરોધમાં છું. હું આજે પણ ગુજરાતની દારૂબંધીના વિરોધમાં છું. આ કોઈ નવું નથી. આ પરમિશન હંમેશા આ વારંવાર આવી ગુજરાતમાં અનેક હોટલો છે, અનેક રેસ્ટોરન્ટો છે જેને મંજૂરી આપેલી છે. આ ગાંધીને સરદારનું ગુજરાત છે. આમાં કોઈ એવું ભ્રમણા ફેલાવતું હોય કે હવે દારૂબંધી હટી જશે એવી કોઈ જ વાત નથી. જે જૂની તર્જ ઉપર જે મંજૂરીઓ આપેલી છે એ તર્જ ઉપર મંજૂરી આપી છે. આમાં કોઈ નવું નથી. એવું નથી કે ગિફ્ટ સિટીમાં તમે છાકતા બનીને પડશો કે ગિફ્ટ સિટીમાં દારૂ પીવા કોઈ આવી શકશે એવું નથી. ફોરેન ડેલિગેટ્સ, ફોરેનના ઇન્વેસ્ટર, ફોરેનના જે કોઈ અધિકારી કર્મચારીઓ આવે છે અથવા દેશના બીજા ખૂણામાંથી અધિકારી કર્મચારીઓ આવે છે, એમના માટે કોઈ એક પર્ટિક્યુલર મંજૂરી આપવામાં આવી છે. આ કોઈ ગિફ્ટ સિટીને ફ્રી નથી કરવામાં આવ્યું. કર્મચારી અને જે પણ ડેલિગેટ્સ આવશે એ લોકો ત્યાં લીકરની સેવન કરી શકશે. હવે એવી વાત તો એવી છે કે ગુજરાતીઓની પણ ત્યાં શોપ હશે, ત્યાં ઓફિસો. અરે ના 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 ના, આ આપની કહું ગુજરાતની અનેક એવી રેસ્ટોરન્ટ હોટલો છે જેને મંજૂરી આપવામાં આવી છે. ગિફ્ટ સિટી ઇન્ટરનેશનલ તર્જ ઉપર ડેવલપ થતો એરિયા છે. જો ગુજરાતમાં ધોલેરા સર અને ગિફ્ટ સિટી આ બહુ જ મોટા પ્રમાણમાં ડેવલપ થઈ રહ્યું છે. અહીંયા ઇન્ટરનેશનલ કંપનીઓ આવી રહી છે, ઇન્ટરનેશનલ બ્યુરોક્રેટ્સ આવી રહ્યા છે. ઇન્ટરનેશનલ લોકો જ્યારે બધા અહીંયા આવતા હોય તો એની તર્જ ઉપર ઊભું કર્યું છે. આમાં કોઈ નવી છૂટ આપવાની વાત નથી. કોઈ એવી ભ્રમણા ના પેલો કે અહીંયા ગિફ્ટ સિટીનો જ વિકાસ નહીં, ગુજરાત આખાનો વિકાસ થઈ રહ્યો છે. તો અરે ના 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 ના, અરે ચોક્કસ એક આઈટી હબ બની રહ્યું છે. મોટી મોટી મલ્ટીનેશનલ કંપનીઓ આવી રહી છે, મોટી મોટી કંપનીઓ આવી છે. ત્યારે એના માટે ગુજરાતમાં પહેલેથી છૂટછાટ છે જ. આ કોઈ નવું નથી, જે પહેલેથી છૂટછાટ છે એ તર્જ ઉપર થઈ રહ્યું છે. અલ્પેશભાઈ પહેલા વિરોધ તો કરતા. અરે હું આજે વિરોધ કરું છું. હું આજે ગુજરાતમાં તમને કહું ગાંધીને સરદારની આ ભૂમિ છે, આજે વિરોધ કરું છું. પણ હું એ વિરોધ કરું છું કે મારું ગુજરાત, આપણું ગુજરાત, આપણા ગુજરાતનું યુવાધન કોઈ નશાના કારણે બરબાદ ના થવું જોઈએ. હું અલ્પેશ ઠાકોર આજે વિરોધમાં છું. આ જૂની મંજૂરીઓ છે એ જૂની મંજૂરીઓના તર્જ ઉપર છે, કોઈ નવું નથી. દેશી દારૂનો વિરોધ કરી રહ્યા છે. અને દેશી ના બી ના, બધા જ દારૂનો વિરોધી છું, બધા જ નશા. તમે કેટલી જગ્યાએ, હું તો ઘણી જગ્યાએ એવી જગ્યાએ જાઉં છું જ્યાં ડ્રગનો વિપ્લવ ચાલતો હોય, જ્યાં કોઈ પણ બાબતની, અરે કોઈ સવાલ જ નથી. તમને કહું સ્વામિનારાયણ સંપ્રદાય વર્ષોથી આ વાત કરે છે, તો કોઈ એક કોઈ બાબતોમાં એ બીજે જાય છે તો નથી કરતા, એ દુબઈમાં મંદિર બનાવવા નથી કરતા, એ દરેક જગ્યાએ ફોરેનમાં જાય છે. તો આ દારૂબંધીની વાત સ્વામિનારાયણ સંપ્રદાય કરે છે. હું આજે પણ કહું, હું અલ્પેશ ઠાકોર આજે પણ દારૂબંધીના વિરોધમાં છું. આજે પણ હું એનો વિરોધી છું કે જે નશાના કારણે જે નવ લોહિયા યુવાનો નાની ઉંમરમાં મરે છે. હું આજે પણ વિરોધમાં છું કે જેના કારણે કોઈ પરિવાર બરબાદ થાય છે. હું આજે પણ હું હંમેશા મારી આ બહેનોની પડખે છું જે આ દારૂબંધીની વાત હોય. ગુજરાતમાં નશામુક્ત બનાવું અને આ ગાંધીને સરદારના કારણે, આ નશામુક્ત ગુજરાતના કારણે ગુજરાતની સમૃદ્ધિ છે આ સ્વીકારવું પડે. આ જે કંઈ મંજૂરી મળી છે, જૂની તર્જ ઉપર જે મંજૂરીઓ મળી હતી એ તર્જ ઉપર છે, કંઈ નવું નથી. કંઈ નવું નથી એટલે કે જે મંજૂરી પહેલા મળી હતી એ જ રીતે આ ગિફ્ટ સિટીમાં મંજૂરી આપવામાં આવી છે. પરંતુ તેમનો જે હંમેશા માટે વિરોધ કરતા આવ્યા છે કે જે દારૂના સેવનથી લોકોના મૃત્યુ થાય છે તે ન થવું જોઈએ, આડા રસ્તે યુવાધન ચડી ગયું છે એ ન થવું જોઈએ. કેમેરામેન હિરેન સાથે વિભુ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ.